नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित। गणित में आज आपणे छे ए प्रकरण नंबर 8 शीखवाना छे। आगळना वीडियो में प्रकरण नंबर 7 के जेमा तमे समय जोता शीख्या हता। हवे आजना वीडियो में आपणे छे प्रकरणनुं नाम शुं छे, तो के वधु भारे कोण। के विद्यार्थी मित्रों, अहीं कयो शब्द आवे छे? भारे। भारे शब्द एटले तो के वजन दर्शावतो शब्द थयो ने। तो आजना आपड़ा आ चेप्टरमां वजन छे एना मापवाना एकमो विशे वात करवानी छे। तो के वजनना एकमो, तो हवे विद्यार्थी मित्रों तमे छे ए दुकाने करियाणुं, अनाज, शाकभाजी, फळो, तो आ बधुं छे એ ખરીદવા જતા હશે, તો એ છે એ શેમાં માપન કરવામાં આવે છે? તો કે એ વજનમાં માપન કરવામાં આવે છે। તો કે વજનના છે એ અલગ અલગ કાંટાઓ આપેલા છે, તો કે વજનના અલગ અલગ કાંટાઓના પ્રકાર પણ હોય છે। તો કે પહેલો આપેલો છે દાંડી તુલા, તો કે તમે ત્રાજવું જોયું હશે, તો કે ત્રાજવાને શું કહેવાય? દાંડી તુલા। પછી કાઉન્ટર તુલા, ભૌતિક તુલા, પછી સ્પ્રિંગ કાંટો અને ઇલેક્ટ્રિક કાંટો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઇલેક્ટ્રિક કાંટો તો બધાએ જોયો જ હશે। તમે દુકાને છે એ તમારા મમ્મી સાથે અથવા તો તમારા પપ્પા સાથે ખરીદી કરવા ગયા હશો, ત્યાં તમે ઇલેક્ટ્રિક કાંટો જોયો હશે। તો હવે આપણે જોઈએ તો કે વજનના બે એકમ છે। તો કે માપન કરવા માટે વજનના બે એકમ આવે છે। એક તો છે કિલોગ્રામ, તો કે વજનનો છે એ કિલોગ્રામ છે કેવો એકમ આવશે? તો કે વજનનો મોટો એકમ છે કિલોગ્રામ। અને તેને આપણે ટૂંકમાં શું લખીએ છીએ? તો કે ટૂંકમાં આપણે એને છે એ ટૂંકમાં કિગ્રા તરીકે આપણે તેને ઓળખીએ છીએ અથવા તો લખીએ છીએ। તો હવે જો આગળ બીજું આપેલું છે ગ્રામ, તો કે છે એ કિલોગ્રામ કરતાં નાનો એકમ, એને શું કહેવામાં આવે છે? ગ્રામ કહેવામાં આવે છે। તો એ આવશે વજનનો નાનો એકમ, તો કે એ વજનનો નાનો એકમ છે। પછી હવે આગળ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, એક કિલોગ્રામ બરાબર થશે 1000 ગ્રામ। તો તમને એમ પૂછવામાં આવેલું હોય કે 1000 ગ્રામ બરાબર કેટલા થશે? તો કે 1000 ગ્રામ બરાબર થશે 1 કિલોગ્રામ। તો મેં અહીંયા જો ટૂંકમાં જ લખ્યું છે કિગ્રા, તો કે 1 કિગ્રા થશે। હવે તમને પૂછવામાં આવ્યું હોય તો કે 1 મણ, તો વિદ્યાર્થી મિત્રો 1 મણ એટલે કેટલું થાય? તો કે 1 મણ એટલે થશે 20 કિગ્રા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એકમો વિશે માહિતી મેળવી। હવે આપણે છે એ પાઠ્યપુસ્તક હવે આપણે જોશું પાઠ્યપુસ્તકમાં। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 113 ખોલો। તેમાં તમને પ્રકરણ 8 વધુ ભારે કોણ, તો અહીં જો ગોળ અને મગફળી, તો કે શબનમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। એક દિવસ તેણે 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી। તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે પણ દર્શાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું તેમ કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા તરીકે આપણે દર્શાવીએ છીએ। હવે જુઓ, તમને અહીં ચિત્ર આપવામાં આવેલું છે, એ ચિત્રમાં તો કે એક છે હાથમાં મગફળી છે અને બીજા હાથમાં ગોળ છે। તો જો મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, બંને વજનમાં તો સરખી જ છે, પરંતુ મગફળી છે એ કદમાં વધારે છે। હવે આગળ જોઈએ તો કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? ના, મગફળી છે એ કેવી છે? ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે નથી। કેવી છે? વજનમાં બંને કેવી છે? સરખી જ છે।
હવે જુઓ તો કે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે 1 કિગ્રા પોપકોર્ન અથવા 1 કિલોગ્રામ ખાંડ. હવે 1 કિગ્રા પોપકોર્ન અને 1 કિગ્રા ખાંડ તો બંને માટે મોટી બેગ કોના માટે જોશે તો કે પોપકોર્ન, કારણ કે બંનેનું વજન સરખું, પરંતુ પોપકોર્ન છે એ વજનમાં હલકા હોય છે એટલે તેનું કદ વધારે હોય છે એટલે તેના માટે મોટી બેગની જરૂર પડે. 1 કિગ્રા વટાણા અથવા 1 કિગ્રા બટાટા, તો આવશે જવાબમાં 1 કિગ્રા બટાટા માટે છે મોટી બેગની જરૂર પડે. કોળું ટમેટાનો પંગો, આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીંચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને સિંચવાના ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી કોળું નીચે પડી છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો. તો કે અહીં ચીંચવો આપવામાં આવેલો છે, એક છેડે છે એટલે કે એક બાજુ ટમેટું બેઠેલું, સોરી કોળું બેઠેલું છે અને અહીં તો કે ઘણા ટમેટા તમે જોઈ શકો છો. હવે નાના ટમેટાએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું, તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 એવી રીતે 25 છે એ ટમેટા એક સાઈડના છેડે ચડે છે, છતાં કોળું હજી પણ બેસી રહ્યું છે કારણ કે કોળું હજી બેઠેલું જ છે અને હસે છે. તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો. એટલે કદાવર એટલે કેવા ટામેટા થાય, મોટા ટામેટા, તો કે મોટા ટામેટા માટે રસ્તો કરી આપે છે. હવે એ સિંચવો હવામાં અધર થયો, તે બૂમ પાડે છે મને નીચે ઉતાર, મહેરબાની કરીને મને નીચે ઉતારો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એવી જ રીતે બીજું ચિત્ર આપવામાં આવેલું છે. તો કે મોટા છે એ ટામેટા એક સાઈડ બેઠેલા છે અને છે એ કોળું છે એ ઊંચું થયેલું જોવા મળે છે. હવે અનુમાન કરો કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળાને ઊંચું કરી શકે, તો કે 10, 20 કે 40. તો કે વિદ્યાર્થી મિત્રો, 40 ટામેટા છે એ ભેગા થાય ત્યારે જ છે એ કોળાને ઊંચું કરી શકશે. કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે, તો જો વિદ્યાર્થી મિત્રો, આવી મોટી કેરીઓ છે એ અંદાજે એટલે કે આશરે 15 જેટલી કેરીઓ હોય તો એ કોળાને સમતોલ રાખી શકે. હવે અનુમાન કરો કે કેટલા કોળા તમને ચીંચવો પર સમતોલ રાખી શકે એટલે કે કોળો, તો કે એ તમને કેટલા, તો કે અંદાજે 4 કોળા છે એ તમને ચીંચવા પર સમતોલ રાખી શકશે. હવે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું સરખું હોય. તો વિદ્યાર્થીના તમારે અહીં તમારા વજન જેટલો છે એ વજનના વિદ્યાર્થીઓના 2 થી 3 નામ લખવાના છે, તમારે જાતે લખવાના છે. તમારા કરતાં વધારે હોય તેવા વિદ્યાર્થીઓના નામ, તમારા કરતાં ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીઓના નામ, તમારે અહીં 3 પ્રશ્નો જે આપેલા છે અ બ ને ક તેના જવાબ જાતે લખવાના છે. હવે જુઓ, તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલાક પુસ્તકો ઉંચકી શકશો, તો વિદ્યાર્થી મિત્રો કે હું જ્યારે મારો હાથ સીધો રાખું છું અને એના ઉપર એક સાથે 4 પુસ્તકો ઉંચકી શકું છું, તો તમારે તમારી રીતે, તમે એક ઉંચકી શકતા હોય તો 1, 2 અથવા 3 તમને જે ઉંચકી શકો એનો જવાબ તમારે અહીં જાતે લખવાનો છે. હવે જોઈએ તેના વજનથી બમણું. બમણું એટલે કેવું થશે, તો કે ડબલ થશે, આપણે અંગ્રેજીમાં એને ડબલ કહીએ. ભારતીના માતા પિતા સ્વાતંત્ર દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે. હવે ભારતીનો જન્મ સ્વાતંત્ર દિનના એટલે કે 15 ઓગસ્ટના દિવસે
थाय छे। हवे जुओ तमने अहीं चित्र आपवामां आवेलुं छे, अहीं भारती एटले के बाळकीनुं चित्र छे अने अहीं बाजुमां तमने मीठाई आपवामां आवेली छे। तो के जे बाळकीनुं वजन छे एना करता तमने बमणी एटले के डबल मीठाई आपवामां आवेली छे। જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિગ્રાની હતી। આજે સ્વાતંત્ર દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષની છે। અત્યારે તેનું વજન 28 કિગ્રા છે। હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું અનુમાન કરો। હવે જો અહીંયા ભારતીની ઉંમર આપવામાં આવેલી છે, ભારતીનું વજન આપવામાં આવેલું છે અને મીઠાઈનો જથ્થો। જન્મ સમયે ભારતીનું વજન 3 કિલોગ્રામ હતું, એટલે મીઠાઈનો જથ્થો 3 વત્તા 3 એટલે કેટલો થશે, 6 કિગ્રા, એટલે કે ડબલ થશે, ડબમણો થશે। એક વર્ષની ઉંમરે એમનું વજન, તો કે ભારતીનું વજન 9 કિલોગ્રામ હતું, એટલે કે 9 વત્તા 9 કરીશું આપણે, કેટલું થશે, 18 કિગ્રા, તો કે તેનાથી બમણું થયું મીઠાઈનું વજન। 2 વર્ષની ઉંમર તો કે કેટલી છે એમનું, તો કે 13 વત્તા 13 એ મીઠાઈનો જથ્થો તમને અહીં આપવામાં આવેલો છે। તો કે એમ કેટલો આવશે, તો કે ભારતીનું વજન ત્યારે કેટલું હોય, 13 કિગ્રા હોય ત્યારે જ મીઠાઈ 26 કિગ્રા થાય। 3 વર્ષની ઉંમરે, તો કે 3 વર્ષની ઉંમરે ભારતીનું વજન કેટલું છે, 17 કિગ્રા, તો અહીં 17 વત્તા 17 કરો એટલે 34 થશે। હવે 4 વર્ષની ઉંમર, તો કે અંદાજે આપણે લખેલું છે 22 કિગ્રા, તો કે 22 વત્તા 22 કરશું એટલે કેટલા થશે, 44 કિગ્રા। 5 વર્ષની ઉંમર, તો કે 28 કિગ્રા, તો કે 28 વત્તા 28 કરશો એટલે 56 કિગ્રા, તો કે તેના વજન કરતાં આપણે તેના બમણું એટલે કે ડબલ છે મીઠાઈનો જથ્થો લખવાનો છે। હવે આગળ જુઓ, તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરમાં બાળકનું વજન કેટલું હોય, તો બાળકો અહીં મેં અંદાજે લખેલું છે, તો કે 2 વર્ષમાં બાળકનું વજન અંદાજે 10 થી 12 કિગ્રા હોય અને 4 વર્ષના બાળકનું વજન અંદાજે 15 થી 17 કિગ્રા લખેલું છે, તમારા વજનનું અનુમાન કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં છે એ જાતે તમારું વજન લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં પાના નંબર 116 સુધી શીખ્યા છીએ, તો તમારે એ પૂર્ણ કરવાનું રહેશે।